भव संभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा हे मारा आनंद श्री हरि पियुत में मारु भर आलोक परलोके हरि तमेज छो सुखदातावर ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः। वाला भक्तो કારલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વાલા વાલા પ્રાણ પ્યારા સર્વાત્મા પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજનીય વાલા સંતો અને આપ સૌ વાલા હરિભક્તોની સાનિધ્યે સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત ભક્તિસિદ્ધિ ગ્રંથનો આજે આ પવિત્ર વિક્રમ સંવત 2065ના ધનુર્માસમાં પ્રારંભ કરું છું। પાંચસો પરમહંસમાં જેઓ શિરમોળ સંત ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ હતા એવા ગોપાળાનંદ સ્વામીનો લખેલો આ ગ્રંથ, એની કથા કરતા આજ મને ઘણો આનંદ થાય છે। વાલા ભક્તો, 500 પરમહંસમાં ભગવાન સ્વામિનારાયણના મનમાં ગોપાલ સ્વામીનું સ્થાન કેટલું ઉચ્ચતમ હતું એ વાત બંને આચાર્યોને પણ ગોપાલ સ્વામીના હાથમાં સોંપ્યા અને એમને બંને ગાદીપતિ આચાર્યોને પણ ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે કરી, એ જ બતાવે છે કે ગોપાલ સ્વામીનું સ્થાન ભગવાન સ્વામિનારાયણના મનમાં શું હતું, એ કેટલા મહાન સંત હશે। કૃષ્ણાનંદ સ્વામીએ એક ગ્રંથ લખ્યો છે, શ્રી હરિચરિત્રામૃત એનું નામ છે। એના 64મા અધ્યાયમાં ગોપાળાનંદ સ્વામી વિશે થોડું સ્વામી કૃષ્ણાનંદજી લખે છે। ગામ ટોડરા ઈડર પાસ જાતિ ઔદિચ પ્રભુના દાસ દ્રઢ એકાંતિક હરિના તેહ નામ ખુશાલ જાણો સ્નેહ। ભક્તિ સિદ્ધિ ગ્રંથની કથા કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે તે ગ્રંથના લેખકનો પરિચય આપવો અવશ્ય હોય, હું આ વાત કહું છું। નહીં કે ગોપાલ સ્વામી અમારા આદિગુરુ છે, હું એની છઠ્ઠી પેઢીએ છું એટલે ગોપાલ સ્વામીના ગુણ ગાઉં છું, એવું નથી। ગોપાલ સ્વામી ભગવાન સ્વામિનારાયણના દિલમાં કેવા હતા એ વાત કહું છું।
કદાચ આપણા મનમાં ગોપાલ સ્વામીનું એટલું મહાત્મ્ય ને એટલું ઉચ્ચ સ્થાન ન હોય તો કાંઈ નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનના મનમાં ગોપાલ સ્વામીનું કેટલું સરસ ચિત્ર હતું, કેટલી ઊંચાઈ હતી એ તો સમજી લઈએ કે સ્વામિનારાયણ ભગવાન ગોપાલાનંદ સ્વામી વિશે કેવો ખ્યાલ ધરાવતા, તો આપણને કદાચ આપણો ખ્યાલ સુધારવાની સુંદર તક મળે. ભગવાન જેને માન આપતા હોય, જેને મોટા માનતા હોય, એને મારે અને તમારે મોટા માનવા જ રહ્યા, સમજવું જ રહ્યું. ઈડર પાસે ટોડલા ગામ અવદિચ્ય બ્રાહ્મણ કુળમાં આ અક્ષર મુક્તએ, મહામુક્તએ, યા તો એક મતે ભગવાન સ્વામિનારાયણ એમને જ અક્ષર કહેતા હતા એવા ગોપાલ સ્વામીએ જન્મ લીધો છે, જેનું ખુશાલ નામ છે. થયો સત્સંગ મૂકિયું જગત, એક રસ હરિમાં આસક્ત. થયો સત્સંગ મૂકિયું જગત, એમને સત્સંગ થયો, જગત મૂક્યું, પછી એક રસ હરિમાં આસક્ત. એક રસ હરિમાં આસક્ત, હરિમાં આસક્ત એટલું લખવાથી બધું આવી જતું હતું. એક રસ હરિમાં આસક્ત આવું કવિ લખે છે, એક રસ હરિમાં આસક્ત. તો એક રસ શબ્દ કહેવાનું શું તાત્પર્ય હશે? એક રસ, મારી દ્રષ્ટિએ એક રસ કહેવાનો અર્થ એ છે કે પાણીમાં જેમ ખાંડ ઓગાળો, દૂધમાં જેમ સાકર ઓગાળો, એમ પ્રાણ પ્યારા ભગવાન સ્વામિનારાયણની ચૈતન્યમય મૂર્તિમાં સ્વામીએ પોતાનું ચૈતન્ય ઓગાળેલું, ભગવાન સાથે એક રસ થઈ ગયા હતા, એટલે એક રસ હરિમાં આસક્ત. ભગવાનમાં આસક્ત તો ઘણાય હશે, પણ એક રસ આસક્ત નહીં હોય. ગોપાળાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી એક આકૃતિ ને બે ચેતન એવી એમની સ્થિતિ હતી. જેમ દૂધમાં સાકર હોય, દેખાવામાં એક દેખાય પણ હોય બે, બે હોય તોય આપસ આપસ ઓતપ્રોત હોવાથી એક હોય, જેમ રાધા અને કૃષ્ણ, એમ ગોપાળાનંદ સ્વામી અને મહારાજ અરસ પરસ એકાકાર થયેલા, માટે એક રસ શબ્દ વાપર્યો છે. આ અતિ ઉત્તમ સ્થિતિ છે. એક રસ હરિમાં આસક્ત, સાધ્યો અષ્ટાંગ યોગ અરોગ, ભવ સંભવત જીને ભોગ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની પ્રીતિ માટે એમણે સસ્તપણે, સ્વતંત્રપણે અષ્ટાંગ યોગ સાધ્યો. અરોગ, અષ્ટાંગ યોગ સાધતા સાધતા ઘણાને રોગ થઈ જાય, સ્વામીએ સ્વસ્થપણે, સ્વતંત્રપણે અષ્ટાંગ યોગને સાધ્યો. હવે આ અષ્ટાંગ યોગ સાધવા ફાધવા એ તો બધી મામૂલી વાત કહેવાય, જે ભગવાનની સાથે એકાકાર હોય એની શી વાત કરવી. ભવ અસંભવ તજીને ભોગ, સંસારના સંભવેલા તમામ ભોગોનો ત્યાગ કર્યો છે, કેવળ ભગવાનનો આનંદ જ એનો ભોગ છે એવા ગોપાલ સ્વામીને આજે એની કૃતિનું વિવરણ કરતા લાખો વંદન કરું છું. ધ્યાન કરાવે ભક્તને તેને થાય સમાધિ તેવાર. ગોપાળાનંદ સ્વામી કોઈને ધ્યાનમાં બેસાડે તો એને સમાધિ થતી હતી,
ધ્યાન કરાવે ભક્તને તેને થાય સમાધિ તેવાર ગોલોકાદિક લોકમાં પહોંચાડે કરીને પ્યાર સ્વતંત્ર યોગી સિદ્ધતે સ્વતંત્ર યોગી સિદ્ધતે કહે જનના મનની વાત આ કૃષ્ણાનંદ સ્વામીની દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામી છે કોઈના વિડિયામાં કહેવાય હોય કોઈના વિડિયામાં કહેવાય હોય કોઈના કેમેરામાં કેવો ફોટો જીલાણો હોય ને કોઈના કેમેરામાં કેવો પછી ભગવાન સ્વામિનારાયણના કેમેરામાં વિડિયામાં ગોપાલ સ્વામી કેવા આવ્યા છે એ તમને બતાવું સ્વતંત્ર યોગી સિદ્ધ તે કહે જનના મનની વાત એવા ચમત્કારી સિદ્ધમાં મહામોટા મુનિ વિખ્યાત સ્વામિનારાયણ ભગવાનના સર્વે પરમહંસોમાં સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ એવા એક જ પરમહંસ હતા કે એને ખાસ આગ્રહ કરીને નિષ્કુળાનંદ સ્વામી પાસે ભક્ત ચિંતામણી ગ્રંથમાં એક આખું પ્રકરણ નખાયું નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કીધું કે ડોહા ગ્રંથ લખો છો ને તો કે હા તો કે યોગીનું એક પ્રકરણ નાખજો તો કે હારું સભા પૂરી થઈ નિષ્કુળાનંદ સ્વામી અને આસને ગયા તો પાછળ ગોપાલ સ્વામી ગયા જૈન કે એ ડોહા મારું કાંઈ લખતા નહીં તો કે હારું સ્વામી બીજે દિવસે સભા પરાણી મહારાજ કે એ ડોહા યોગીનું લખ્યું કાંઈ તો ના કહી ગયા કે મારું કાંઈ લખતા નહીં મહારાજ કે કેમ ના કહી આવ્યા તો કે મહારાજ મારું શું લખે તમારું લખાય એમાં બધાનું લખાઈ ગયું મહારાજ કે અમારે તમારું લખાવવું છે તમે જો નિષ્કુળાનંદ સ્વામીને દબાવીને એને નહીં લખવા દો તો અમે કોઈ બીજા કવિ પાસે તમારું લખાવીશું કે જે તમારું ન માનતા હોય પછી ગોપાલ સ્વામી હાથ જોડ્યા ભગવાન જેવી તમારી મરજી આ ગોપાલ સ્વામી સમજવા જેવી કથા છે ભગવાન સ્વામિનારાયણને આંગણે તો બહુ ઝાઝા પરમહંસ હતા બીજા કોઈનું આખું પ્રકરણ લખવાની આજ્ઞા નિષ્કુળાનંદ સ્વામીને ન કરી ભક્ત ચિંતામણીમાં ને માત્ર એક ગોપાલનંદ સ્વામીનો જ આખો અધ્યાય લખવાની વાત મહારાજે કરી નાખી સભામાં અને ગોપાલનંદ સ્વામી ના પાડી આવ્યા તો મહારાજે કહ્યું કે નહીં લખવા દે તો કોકની પાસે લખાવજો પણ તમારો મહિમા અમારે ગ્રંથમાં લખાવવો છે લખાવવો છે લખાવવો છે આવું હતું સ્થાન સ્વામિનારાયણના હૃદયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું બીજા કોઈનું નથી લખાયું આચાર્યોનું પ્રકરણ નથી લખાયું મોટા સદગુરુને સંતોનું નથી લખાયું ગોપાલ સ્વામીનું આજ્ઞા કરીને પરાયણે લખાયો મહિમા પરાયણે અધ્યાય લખાયો સમજવા જેવું છે કે નહીં પછી ન સમજવું હોય તો કાંઈ નહીં પણ જેનો જે મહિમા હોય ને જેનું જે સ્થાન હોય તેને તેટલા ઉપસાવવા જોઈએ મારે ઉપસાવવા જોઈએ તમારે ઉપસાવવા જોઈએ જુઓ ને સ્વામિનારાયણ ભગવાને આખો અધ્યાય ભક્ત ચિંતામણીમાં પ્રકરણ લખાવીને ગોપાલ સ્વામીને ન ઉપસાવ્યા શું મહારાજે કોઈની શરમ રાખી ગોપાલ સ્વામીની ઈચ્છા નહોતી તો પણ ભક્ત ચિંતામણીમાં 142મો આખું પ્રકરણ ગોપાલ સ્વામીના મહિમાનું મહારાજે માથે રહી દાદાગીરી કરીને લખાયું વાત આ છે ગોપાલ સ્વામીના મહિમાની વાત આ છે આવો અદ્ભુત મહિમા ગોપાલ સ્વામીનો છે અને એમના ગ્રંથ ભક્તિ સિદ્ધિનો
આપણે આજે કથા પ્રારંભ કરીએ છીએ. મહિમા જાણે મહારાજનો સર્વપરી સુખ કંદ, મહિમા જાણે મહારાજનો, ગોપાલ સ્વામી, સર્વપરી સુખ કંદ, અપાર ગુણે ઓપતાવાલો જેનું નામ છે ગોપાળાનંદ. શ્રીજી મહારાજનો મહિમા ગોપાળાનંદ સ્વામી કેવો જાણતા હતા? તો કે સર્વોપરી. એક જ શબ્દમાં બધું જ કહી નાખ્યું. સર્વોપરી મહિમા જાણતા, અપાર ગુણે યોપતા જેનું નામ છે ગોપાળાનંદ. અવતાર સમ અવતારીના છે સંતો મોટા સુખ કંદ, તારા છુપાયે સૂર્યથી કવિ કહે છે કૃષ્ણાનંદ. એ જી અવતાર સમ અવતારીના છે સંતો મોટા સુખ કંદ, પણ તારા છુપાયે સૂર્યથી કવિ કહે છે કૃષ્ણાનંદ. તમે આમાં કઈ સમજ્યા? આ દોહામાં ભગવાન સ્વામિનારાયણના સંતો અવતાર સમ છે એમ કે છે. અવતાર સમ, અવતાર સમ અવતારીના છે સંતો મોટા સુખકંદ, એટલે કે અવતારીના મોટા મોટા સુખકંદ સાધુઓ અવતાર સમાન છે એમ એનો અન્વય થાય. તો આ જગતમાં પૂર્વે મોટા મોટા અવતારો વિશ્વ આખામાં પ્રસિદ્ધ થયા, તો આ પરમહંસો કેમ ન થયા? તારા છુપાયે સૂર્યથી કવિ કહે છે કૃષ્ણાનંદ. કેમ જે હારે અવતારી હતા ને, એટલે આ સૂર્યના તેજમાં જેમ તારા ઢંકાય એમ ઢંકાઈ ગયા. બાકી એક એક પરમહંસ અવતાર સમાન, ભગવાન સમાન જગતમાં પૂજાય એવા હતા, એવા સામર્થ્યવાળા હતા. આવું કૃષ્ણાનંદ સ્વામીએ આ લખ્યું છે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 64મા અધ્યાયમાં. તમારા આગળ મેં કહ્યું મોટા મોટાની દ્રષ્ટિએ ગોપાલ સ્વામી કેટલા મોટા છે એને કોક સમજદાર માણસ, તટસ્થ જો સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોના લખેલા સાહિત્યનો અભ્યાસ કરે, તટસ્થપણે અહમ મમત્વ મૂકીને, તો ખ્યાલ આવી જાય. હા, કોક માન્યતામાં ફસાઈ ગયા પછી સદગ્રંથોનો અભ્યાસ થાય તો તમારી માન્યતાને જ પુષ્ટિ મળતા વાંક્યો તમે ગોતીને એમ નામ જાડુ કરી જાઓ. પણ એકવાર બધા પૂર્વગ્રહોને ડિલેટ કરી નાખો માથામાંથી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય આખું સંપૂર્ણ તટસ્થ ભાવે વાંચી જાઓ, પછી જ્યાં જ્યાં જેને મૂકવા હોય ત્યાં ત્યાં મૂકો, તો હવ કેન્દ્ર જગ્યામાં સ્વામિનારાયણ ભગવાન અને એની અડોઅડ ગોપાલ સ્વામીને મૂકવાના રહે, મૂકવા જ પડે. પણ એવી રીતે અભ્યાસ ન થાય તટસ્થપણે, તો પાન સ્વામીની જગ્યા જ્યાં હોય ત્યાં તમે એને ન મૂકી શકો. અહમ મમત્વે કરીને તમને જ્યાં હેત કે મમતા કે ગુરુપણું મનાણું હોય અથવા તો જે કાંઈ હોય તે એને કારણે જગ્યા થોડી આગી પાછી થઈ જાય. ગોપાલ સ્વામીની વાત અતિ ન્યારી છે. મોહનજી ભગતની વાતમાં 9મી વાત બેઠી તમારી આગળ વાંચું. ગોપાલ સ્વામીના 4 સ્વરૂપની વાત છે. કૃષ્ણાનંદ સ્વામીની દ્રષ્ટિએ ગોપાલ સ્વામીનું ચિત્ર મેં તમારી આગળ સ્પષ્ટ કર્યું
હવે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ ગોપાલન સ્વામી શું હતા એ તમને કહું છું. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા, એમની પાસે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ તથા સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાલન સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી, મોટા આનંદાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદજી ભાઈ, આત્માનંદજી ભાઈ, સુખ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, જોગાનંદ સ્વામી, મોટા ગોવિંદાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી વગેરે સદગુરુ સમસ્ત મહારાજની સમીપે હતા તથા બ્રહ્મચારી મૂળજી, બ્રહ્મચારી વાસુદેવાનંદજી તથા દંડી દેવાનંદજી વગેરે સંન્યાસીઓ પણ હતા તથા પાળા ભગુજી, મિયાજી અને રતનજી વગેરે પાર્ષદો પણ હતા તથા હરિજન દાદા ખાચર, પર્વતભાઈ, સોમલા ખાચર અને સુરા ખાચર વગેરે સર્વે હરિભક્તો પણ મહારાજની સમીપમાં હતા. તે સમયમાં શ્રીજી મહારાજે પોતે પોતાના શરીરે મંદવાળ ગ્રહણ કર્યો હતો ને અન્ન મુદ્દલ જમે નહીં. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી વગેરેએ મળીને મહારાજને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, તમે કૃપા કરો પ્રભુ, તમે અન્ન જમો પ્રભુ, અન્ન જમો તો ઠીક ને, તમે જે કાંઈ કરવા ધાર્યું હોય તે અમને કહો, પણ તમે જમો. ત્યારે મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. ત્યારે સદગુરુ વગેરે સાધુ સૌ ઘણા દિલગીર થઈ ગયા ને ફેર હાથ જોડીને મહારાજને કહ્યું કે હે મહારાજ, તમે અન્ન જમતા નથી એટલે દરબારમાં પણ બાય ભાઈ વગેરે કોઈ અન્ન જમતા નથી, બધા ઉપવાસમાંથી ઉતર્યા છે, માટે હે પ્રભુ, તમે દયા કરીને અન્ન જમો અને આપે જે કાંઈ કરવા ધાર્યું હોય તે અમને સૌને કહો તો અમે તેમ કરીએ. તમારે શું અમારી પાસે કરાવવું છે, શું મનાવવું છે, બોલો ને બાપા. તમે જો અમને ત્યાગ પાળવાનું કહો તો અમે ત્યાગ પાળીએ, ને જો તમે અમને કોઈના વચનમાં વર્તવાનું કહો તો અમે એના વચનમાં વર્તીએ. જેમ આપ રાજી થઈને આજ્ઞા કરો તેમ અમે સૌ કરવા તૈયાર છીએ, પણ હે મહારાજ, તમે જમો. આમ સદગુરુઓ કરગર્યા. ત્યારે મહારાજ એવું વિનય વચન સાંભળી કૃપા કરીને બોલ્યા જે હવે અમારે તમારી પાસે કાંઈ કરાવવું નથી, અને દેહ તો આગળ મોટા મોટા રામકૃષ્ણાદિક અનંત અવતાર થઈ ગયા તેમનો પણ રહ્યો નથી, એમ અમારો દેહ પણ નહીં જ રહે, હવે આ તો જવાની વાત આદરી. માટે સત્સંગમાં કોઈને મોટેરા કરો તો ઠીક, બીજું કાંઈ અમારે તમારી આગળ પડાવવું નથી, કાંઈ કરાવવું નથી, એ અમારો દેહ નહીં રહે. આ રઘુવીરજી મહારાજને અને અયોધ્યા પ્રસાદજી આચાર્યને થાપ્યા છે તો પણ કહીએ છીએ કે હવના કોકને મોટેરા કરો તો ઠીક, કેમજે હવે અમારો દેહ નહીં રહે. આચાર્ય રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી છે એવો અહીંયા, તોય પણ એમ કહે છે. આચાર્ય થપાઈ ગયા પછીની આ વાત છે કે સત્સંગમાં કોકને મોટેરા કરો તો ઠીક, એ જ આમ કરવાનું અમારે તાત્પર્ય છે. અમે જે નથી જમતા અને રીસાણા છીએ એનું તાત્પર્ય આ જ છે કે સત્સંગમાં કોકને મોટેરા કરો તો ઠીક. કે આવું મહારાજનું વચન સાંભળીને સદગુરુ સર્વે હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ, તમે ધાર્યું હોય તેને મોટેરા કરો, અમે સૌ તેમની આજ્ઞામાં વર્તશું. તમે જો નાના છોકરાની આજ્ઞામાં રહેવાનું કહેશો તો અમે એમની આજ્ઞામાં રહેશું. નાના છોકરાની આજ્ઞામાં રહેવાનું કોને, પણ કોઈ આપની આજ્ઞા લોપ કરીશું નહીં, એમ બધા સાધુએ કીધું. આ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે અમારે તમને નાના છોકરાની આજ્ઞામાં નથી રાખવા, તમે તો અવતાર જેવા મોટા સમર્થ સાધુ છો, તમને અમે કાંઈ નાના છોકરાની આજ્ઞામાં રાખશું? શું અમે કાંઈ નથી સમજતા ને તમને અમે નાના છોકરાની આજ્ઞામાં રખાવશું? અમારે તો તમને સર્વથી જે મોટા છે તેમની આજ્ઞામાં રાખવા છે,
માટે અમે જેને મોટા કરીએ તેમની આજ્ઞામાં તમારે રહેવું. કેવું બોલ્યા? શું અમે કાંઈ નથી સમજતા? તમે તો મોટા અવતાર જેવા છો, તે નાના છોકરાની આજ્ઞામાં રખાવશો? અમે નથી અમે કાંઈ સમજતા. અમારે તો તમને જે સર્વથી મોટા છે ને એની આજ્ઞામાં રખાવા જ કહે છે. આવી મહારાજની વાત સાંભળી સદગુરુ વગેરે સૌ ઘણા રાજી થયા ને એમ પરસ્પર બોલ્યા, જે હવે મહારાજ થાળ જમશે લ્યો, અને મહારાજ આપણને જેની આજ્ઞામાં વર્તવાનું કહેશે તેની આજ્ઞામાં આપણે ખુશ થઈને વર્તશું. ત્યાર પછી મહારાજ રાજી થઈને બોલ્યા, જે અમારે તો તમને સર્વને આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તાવવા છે. સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામી કેમ જે એ મોટા છે, મહારાજ કહે છે કેમ જે આ ગોપાળાનંદ સ્વામી મોટા છે, એમ કહી વળી કહ્યું, જે અમે ગયા પછી મુક્તાનંદ સ્વામીનો દેહ તો રહે તેમ નથી, માટે તમારે સર્વને તો જેમ ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરવું, એમ સૌને આજ્ઞા કરી ત્યાર પછી મહારાજ થાળ જમ્યા. ત્યારે સદગુરુ બ્રહ્મચારી પાળા દાદા ખાચર વગેરે બધા જ ઘણા રાજી થયા. સત્સંગીઓ બાઈઓ ભાઈઓ મહારાજ જમી રહ્યા. ત્યાર પછી મહારાજ સભા કરીને બેઠા ને બોલ્યા, જે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા આચાર્ય રઘુવીરજી મહારાજ, સાંભળજો, એને બે નહીં કીધું કે તમે એ બે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો. ઘણાને આ વાત નથી મનાતી, પણ આ જૂના મહારાજના પાર્ષદ મોહનજી ભગતે એને હાથે આ ગ્રંથ લખેલો છે. આપણે તો હસ્તપ્રતમાંથી છાપ્યો, એમાં આ વાત ચોખ્ખી આવી છે. આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા આચાર્ય રઘુવીરજી મહારાજ તથા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી, ભાઈ આત્માનંદજી, ભાઈ સ્વયં પ્રકાશાનંદજી સ્વામી, સદગુરુ આનંદાનંદ સ્વામી સુખમુનિ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી, સદગુરુ કપિલેશ્વરાનંદ સ્વામી, સદગુરુ કૃપાનંદ સ્વામી, સદગુરુ પરમાનંદ સ્વામી અને સદગુરુ પ્રેમાનંદ સ્વામી આદિ સદગુરુ સમસ્ત, મહારાજ કહે છે, તથા બ્રહ્મચારી મુકુંદાનંદજી તથા બ્રહ્મચારી વાસુદેવાનંદજી વગેરે બ્રહ્મચારી તથા શ્રીપાદ દેવાનંદ સ્વામી વગેરે સંન્યાસી બધાય, તથા ભગુજી તથા મૈયાજી તથા રતનજી વગેરે પાળા તથા દાદા ખાચર તથા મૈયારામ ભાટ વગેરે હરિજન, આ તમો સર્વને આવી ગયા બધા, આચાર્યથી માંડીને સત્સંગી હુદીના બધા, આ તમો સર્વને એ આજ્ઞા છે જે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં તમારે સર્વને રહેવું. સાથી જે એ બહુ મોટા છે એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી. તેને સાંભળીને સર્વે ઘણા રાજી થયા. અયોધ્યા પ્રસાદજી, રઘુવીરજી, બધા સાધુઓ, હરિજનો બધા સર્વે રાજી થયા ને તેનો લેખ લખીને શ્રીજી મહારાજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આપ્યો. બોલો, લખાણ કરાયું. પછી મુક્તાનંદ સ્વામી વગેરે સર્વે સદગુરુ તથા સર્વે સાધુ તે મહારાજ પ્રત્યે બોલ્યા, જે હે મહારાજ, તમોએ અમને આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું અને તમે કહ્યું કે ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે, તે ગોપાળાનંદ સ્વામી કેવા મોટા છે? આવો પ્રશ્ન કર્યો. કેમ જે હવને જિજ્ઞાસા થાય ને, મહારાજ એમ કે બધા એમની આજ્ઞામાં રહેજો, આખો સંપ્રદાય એ તો બહુ મોટા છે, હે મહારાજ એ કેવા મોટા છે? ત્યારે મહારાજે તેમના પ્રત્યે કહ્યું, જે ગોપાળાનંદ સ્વામી તો મૂળ અક્ષર છે અને એ ચાર રૂપે કરીને અમારી સેવા કરે છે. ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજની દૃષ્ટિએ તે ચાર રૂપે કરીને અમારી સેવા કરે છે. તે ચાર રૂપ કયા? તો એક તો અક્ષરધામમાં મૂર્તિમાન થકા સદાય અમારી સેવા કરે છે, આ પહેલું રૂપ, તથા અનંત કોટી મુક્તને અમારો મહિમા નિરંતર કહે છે, એ પ્રથમનું રૂપ. અક્ષરધામમાં મૂર્તિમાન અમારી સેવા કરે છે અને અનંત કોટી મુક્તને અમારો મહિમા નિરંતર કહે છે, એ પ્રથમનું એક રૂપ ચાર પૈકીનું. અને જે ધામ રૂપે કરીને અનંત કોટી મુક્તને ધારી રહ્યા છે એ બીજું રૂપ છે. ધામ રૂપે કરીને અનંત મુક્તને ધારી રહ્યા છે અને જેને આધારે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એ ત્રીજું રૂપ.
એક તો મૂર્તિમાન થકા મહારાજની સેવામાં રહે છે અને અનંત કોટી મુક્તોને મહારાજનો નિરંતર મહિમા કહે છે એ મૂર્તિમાન સ્વરૂપ. પછી બ્રહ્મહોલ રૂપે થઈને અનંત કોટી મુક્તોને ધારે છે એ બીજું, અને અનંત બ્રહ્માંડને ધારે છે એ ત્રીજું, અને આ મનુષ્ય રૂપે પ્રગટ દેખાય છે ને જેને અમે સર્વે સત્સંગમાં મોટેરા કરી અમારે ઠેકાણે થાપન કરી મુકતા જઈએ છીએ એ એનું ચોથું રૂપ છે. શું કહ્યું? આ સત્સંગમાં મનુષ્ય રૂપે પ્રગટ દેખાય છે ને જેને અમે સર્વ સત્સંગમાં મોટેરા કરી અમારે ઠેકાણે સ્થાપન કરી. મહારાજ કે અમારે ઠેકાણે અમે આ ગોપાલ સ્વામીને સ્થાપન કરીએ છીએ અને મુકતા જઈએ છીએ એ એનું ચોથું રૂપ છે. આવી રીતે શ્રી ગોપાલ સ્વામીની મોટપ શ્રીજી મહારાજે કહી અને પછી પોતે બોલ્યા છે, આ ગોપાલ સ્વામીની આજ્ઞામાં તમે સહુ વર્તજો. ઇતિ વાર્તા નવમી. આવા સદગુરુ ગોપાલ સ્વામી ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ હતા અને એમનો અનુપમ ગ્રંથ ભક્તિ સિદ્ધિ આજ મારે ગાવો છે, માટે હું પણ ત્રણ દોહાથી ગોપાલ સ્વામીની વંદના કરું છું. એ જી સર્વોપરિ શ્રી હરિ અવતારી પુરુષોત્તમ પરમહંસ એના 500 તેમાં સાધુ ગુણે સર્વોત્તમ આપા આચાર્ય બેઉના કાંડાઓ જેવો ના હાથ એવા ગોપાળાનંદજીએ કર્યા કંઈક જીવો સના. એ જી ભક્તિ સિદ્ધિ ગ્રંથ કર્યો સહુ જીવના કલ્યાણ કાજ આદરું કથા એ ગ્રંથની સ્નેહ કરીને આજ આદરું કથા એ ગ્રંથની સ્નેહ કરીને આજ. એવા ગોપાલ સ્વામી એમના કરેલા ગ્રંથની કથા આજે કારલીબાગ સ્વામિનારાયણ મંદિરને આંગણે ઘનશ્યામ મહારાજની સાનિધ્ય આરંભ કરું છું. ભગવાન સર્વાવતારી શ્રીહરિને વંદના કરી સદગુરુ ગોપાલ સ્વામીને વંદના કરી કથાનો પ્રારંભ કરું છું. હવે વાત એ રહી કે આ ગ્રંથ પ્રથમ આપણને ક્યાંથી મળ્યો એનો ખુલાસો કરું. પછી તો ઘણી કોપીઓ મળી. આ ગ્રંથ ક્યાં લખ્યો, સ્વામીએ કઈ સાલમાં લખ્યો એ બધી વાત કહું છું. આ ભક્તિ સિદ્ધિ નામનો નવો જ ગ્રંથ આપણા દ્રષ્ટિ આપણા હાથમાં આવ્યો એટલે નવો. યોગીરાજ સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ 1893 ફાગણવદ ત્રયોદશી એટલે 13 દિવસે સંપૂર્ણ કર્યો છે. ગુજરાતી ભાષાંતર પણ ગોપાલ સ્વામીએ પોતાની આગવી શૈલીમાં સુંદર રીતે કર્યું છે અને આ ગ્રંથ સાધુ સંતોના પારંપરિક મુખથી સાંભળ્યું છે કે વડતાલમાં સ્વામીએ પોતાને આસને બેસીને લખ્યો છે. બહુ નાનો ગ્રંથ છે. આ ગ્રંથમાં માત્ર 22 જ શ્લોક છે. કેટલા? 22 જ શ્લોકનો ગ્રંથ. પરંતુ સ્વામીએ પોતે એનું ગુજરાતી જે ટ્રાન્સલેશન કર્યું અને વ્યાખ્યા કરી ટીકા કરી એ સરસ મજાની વિસ્તૃત કરી છે. મૂળ ગ્રંથ 22 જ સૂત્રાત્મક શ્લોકો હોય એવા 22 શ્લોકનો આ ગ્રંથ છે. ધર્મસર્ગના ગુણો તથા અધર્મસર્ગના દોષોનું આ ગ્રંથમાં નિરૂપણ છે. અધર્મસર્ગને ધર્મસર્ગના ગુણો વડે જીતી અખંડ ભગવાનમાં વૃત્તિ રાખી ભક્તિ સિદ્ધ કરવી તે આ ગ્રંથનો મુખ્ય વિષય છે. આમાં ધર્મસર્ગ અને અધર્મસર્ગનું વિવરણ કર્યું છે. ધર્મસર્ગ દ્વારા અધર્મસર્ગને જીતી ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખીને ભક્તિ સિદ્ધ કરવી એનાથી ભક્તિપુત્ર સિદ્ધ થાય આટલું તાત્પર્ય છે.
હાર્દ વડતાલમાં મંત્રી સ્વામીને નામે પ્રસિદ્ધ એક સ્વામી છે, જેમનું નામ પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી છે, તથા તેમના શિષ્ય જયેન્દ્ર પ્રસાદદાસજી સ્વામી વડતાલવાળા. એમણે આ ગ્રંથ પ્રકાશિત થાય અને તેનો લાભ સમગ્ર સત્સંગ સમાજને મળે એવી ઉદાર ભાવનાથી આ ગ્રંથની હસ્તપ્રત કોપી આપણને આપી છે. તેથી તમામ સંતો ભક્તોને અતિ ઉપયોગી જાણી આપણે અહીંયા એની કથા કરીએ છીએ અને આ ગ્રંથ આપણે પ્રકાશિત પણ કરીશું. એકવાર મેગેઝિનમાં આને પ્રકાશિત કર્યો હતો. સદગુરુ શ્રી ગોપાલ સ્વામી પોતે જ તેમની વાતોમાં આ ગ્રંથનો ઉલ્લેખ કરતા કહે છે કે ભક્તિ સિદ્ધિમાં 49 કહ્યા જે અધર્મના સર્ગ, તેણે રહિત જે સંત હોય અને તેને વિશે કયા જે 59 ધર્મસર્ગ, તેણે સહિત જે સંત હોય તથા ભગવાનની ભક્તિએ યુક્ત હોય એવાનો સંગ આપણે કરવો, પણ દોષે યુક્ત હોય તેનો સંગ તો ક્યારેય ન કરવો. ગોપાલ સ્વામી પોતાના જ ગ્રંથનું પ્રમાણ આપીને વાતોમાં કહે છે કે ભક્તિ સિદ્ધિ ગ્રંથમાં 49 અધર્મના સર્ગ કયા અને 59 ધર્મસર્ગ કયા, એ અવગુણો રૂપ અધર્મ 49 એ જે સંતમાં ન હોય અને 59 જે ધર્મસર્ગ એટલે કે ગુણો જેમાં હોય એવા સાધુનો સમાગમ કરવો, કે દોષયુક્તનો ક્યારેય ન કરવો, અને જો તેનો સંગ કરે દોષવાળાનો તો તેના દોષ આપણામાં આવે, ઉપાધિ થાય, તે માટે વિચારીને સંગ કરવો. ભગવાનને અર્થે કરવું એ ભક્તિ છે અને નિરંતર શ્રીહરિનું સમીપપણું કહેતા અખંડ વૃત્તિ રાખે તેને ઉપાસના કહેવાય. લ્યો, ભગવાનને અર્થે કરવું એને ભક્તિ કહેવાય અને નિરંતર અખંડ વૃત્તિ અર્થાત સમીપપણું રાખે, સમીપપણું કહેતા અખંડ વૃત્તિ રાખે તેને ઉપાસના કહેવાય. ઉપાસન એટલે ભગવાનની નજીક આસન કરવું, એને ઉપાસના કહેવાય. ઉપાસનાનો અર્થ શું? તો કે અખંડ વૃત્તિ એ જ સમીપપણું છે, એ જ ઉપાસન છે, એને જ ઉપાસના કહેવાય. તેલ ધારાવત ભગવાન હંબારવા એનું નામ ભગવદ ઉપાસન કર્યું કહેવાય. આવી આ ભક્તિ ઉપાસના સિદ્ધ કરવા માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે. તો આવો ગોપાલ સ્વામીના શબ્દોમાં આ ગ્રંથને આપણે માણીએ, પ્રારંભ કરીએ છીએ. ભક્તિ સિદ્ધિ ગ્રંથ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી ભક્તિ ધર્મ તનયમ પ્રણમ્ય પુરુષોત્તમમ પ્રણમ્ય પુરુષોત્તમમ પ્રીતયે હરિ ભક્તાનામ હો પ્રીતયે હરિ ભક્તાનામ ભક્તિ સિદ્ધિમ કરોમ્યહમ ભક્તિ સિદ્ધિમ કરોમ્યહમ શ્રી ભક્તિ ધર્મતાનયમ શ્રી ભક્તિ ધર્મતાનયમ પ્રણમ્ય પુરુષોત્તમમ પ્રણમ્ય પુરુષોત્તમમ. ગ્રંથનો આરંભ કરતા પહેલા સ્વામી મંગલાચરણ કરે છે, નમસ્કારાત્મક મંગલાચરણ. શ્રી ભક્તિ ધર્મના પુત્ર એવા પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિને વંદન કરીને એમના ભક્તોની પ્રીતિ માટે, પ્રસન્નતા માટે હું ગોપાલ સ્વામી નામનો સાધુ ભક્તિ સિદ્ધિ નામના ગ્રંથને કરું છું. આવો પહેલો શ્લોક. હવે બીજો શ્લોક. ભક્તાનામ શ્રી હરેરત્ર ભક્તિ મે કાંતિ કિમ પ્રભો ભક્તાનામ શ્રી હરેરત્ર ભક્તિ મે કાંતિ કિમ પ્રભો પૂર્વતામ સિદ્ધયે તસ્યા નિયમે તદવાસ્યતઃ પૂર્વતામ સિદ્ધ
સમર્થ મૂર્તિ એવા જે શ્રીહરિજી તેમની એકાંતિકી ભક્તિને કરતા એવા જે આ પૃથ્વીને વિશે રહેલા શ્રીહરિના તમામ ભક્તજનો તેમની જે એકાંતિકી ભક્તિ તે ભક્તિની સિદ્ધિ થાય એ ભક્તિની સિદ્ધિ થાય તે માટે આગળ શ્લોકોમાં કહેવાશે તે અવશ્યપણે જાણવાનું છે. ભક્તિની સિદ્ધિ કરવા માટે ગોપાલ સ્વામી કે મેં આ ગ્રંથ લખ્યો છે આગળ હું કહું છું તે અવશ્ય સમજવાનું છે એમ કહી અને સ્વામીએ ત્રીજા શ્લોકમાં આવી વાત કરી. તૈર્ધર્મા ધર્મ યો સ્વર્ગો જ્ઞેયો યથાર્થ તો બુધૈ અતો વ્યક્તિ દર્શયામિ સર્ગયો રેતયો ક્રમા. શું જાણવાનું છે? તો વિવેકી એવા જે હરિભક્તો તેમણે ધર્મના તથા અધર્મના જે સર્ગ તે યથાર્થપણે જાણવાના છે. આ જાણવું જ જોઈએ. આને અધર્મ કહેવાય ને આને ધર્મ કહેવાય. જો આને ધર્મ કહેવાય ને આને અધર્મ કહેવાય એનું ભાન ન હોય તો એ હરિભગત હોય, મોટો હોય, સાધુ હોય, ડાયો હોય કે આચાર્ય હોય, બહુ બાફણપટ્ટી થાય ને બહુ માણસ દુઃખી થાય, હેરાન થાય, તકલીફો મોટી આવે. માટે કોને ધર્મ કહેવાય ને કોને અધર્મ કહેવાય એની પૂરી ખબર હોવી જોઈએ. માટે આ ગ્રંથ બહુ ઉપયોગી છે. સ્વામી કે આ જાણવાનું છે એટલા સારું. એ ધર્મ અને અધર્મના સર્ગની જે વિકતી તેને અનુક્રમથી યથાર્થ કહી દેખાડું છું. ગોપાલ સ્વામી કે હું કહી દેખાડું છું. એક વાતની સ્પષ્ટતા કરું, સત્સંગી જીવનના બીજા પ્રકરણના 10મા અધ્યાયમાં મયારામ ભટ્ટે શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, તમારી ભક્તિ જ સર્વજીવોને કલ્યાણ કરનારી છે તો તે પુષ્ટિ કેમ થાય અને ઇષ્ટફલ દેનારી કેમ થાય તે કહો. આના ઉત્તરમાં ભગવાન સ્વામિનારાયણે ત્યાં ધર્મકુળ અને અધર્મકુળની મોટી વ્યાખ્યા કરી છે અને છેલ્લે અધર્મના મુખ્ય યોદ્ધાઓ 5 લોભ, કામ, માન, સ્વાદ અને સ્નેહ આ 5 મોટા ગણાવ્યા અને 5ને જીતો તો બાકીના બધાય અધર્મ કુળના યોદ્ધાઓ જીતાઈ જાય. અને એ અધર્મ કુળને જીતવા માટે ધર્મ કુળ તમારે વિચારવું જોઈએ, ધર્મ સર્ગ વિચારવો જોઈએ એમ કહીને આખું ધર્મ કુળનું વિવરણ કરેલું છે. ધર્મ કુળ એટલે ધર્મ સર્ગ, સારા ગુણોને ધર્મકુળ કહેવાય, અવગુણોને અધર્મકુળ કહેવાય. એ જ વાતને અહીંયા સ્વામીએ વિષય બનાવી છે. પણ અદ્ભુત રીતે સ્વામીએ જે વર્ણવ્યું છે એમાં ઊંડાણ બહુ છે, સમજવા જેવું છે. હવે 4થો શ્લોક પ્રારંભ થાય છે. સૌ પ્રથમ ધર્મકુળનો કહેતા ધર્મસર્ગનો, જેને ધર્મ કહીએ, ગુણ કહીએ એનો. જ્ઞાનમ તપશ્ચ વૈરાગ્યમ હો, જ્ઞાનમ તપશ્ચ વૈરાગ્યમ, શૌચમ સત્યમ તથાર્જવમ, શૌચમ સત્યમ તથાર્જવમ, ઐશ્વર્યમ અભયમ સ્થૈર્યમ, ઐશ્વર્યમ અભયમ સ્થૈર્યમ, ઐશ્વર્યમ અભયમ સ્થૈર્યમ, ઐશ્વર્યમ અભયમ સ્થૈર્યમ, માર્દવમ ચ સમોદમ, માર્દવમ ચ સમોદમ, માર્દવમ ચ સમોદમ, માર્દવમ ચ સમોદમ. જ્ઞાનમ તપશ્ચ વૈરાગ્યમ, જ્ઞાનમ તપશ્ચ વૈરાગ્યમ, વૈરાગ્યમ. આ 4થા શ્લોકમાં
સૌ પ્રથમ ધર્મ સર્ગનો એટલે કે ધર્મ કુળનો આરંભ કરે છે. જ્ઞાન, તપ, વૈરાગ્ય, શૌચ, સત્ય, આર્જવ, ઐશ્વર્ય, અભય, સ્થૈર્ય, માર્દવ, શમ અને દમ, 12 ગુણોનું વર્ણન એક શ્લોકમાં કર્યું. 12 ગુણોનું, એક એક ગુણ એટલા બધા અદ્ભુત છે. જો એને કેળવીએ અને આપણે આપણા જીવનમાં મેળવીએ કે આત્મસાત કરીએ, બહુ મોટું કામ થાય. સૌ પ્રથમ જ્ઞાનમ, જો હવે આ પ્રથમ ધર્મસર્ગના 59 ગુણ, તેમાં સૌ પ્રથમ જ્ઞાન છે. જ્ઞાન કોને કહેવાય? ગોપાલ સ્વામીની દૃષ્ટિએ સ્વામી પોતે એનું ગુજરાતી કરે છે. જ્ઞાન એટલે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહયુક્ત એવા જીવનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સ્થૂળ સૂક્ષ્મને કારણ, ત્રણ દેહ સહિત એવો જે આત્મા, એનું જ્ઞાન હોવું જોઈએ. તથા વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત એ ત્રણ દેહયુક્ત એવા જે વિરાટ પુરુષ, એનું જ્ઞાન હોવું જોઈએ. તથા પ્રધાન પુરુષનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તથા મૂળ પ્રકૃતિ પુરુષનું જ્ઞાન હોવું જોઈએ. તથા મહાકાળનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તથા અક્ષરનું જ્ઞાન હોવું જોઈએ. તથા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમનું જ્ઞાન હોવું જોઈએ. એ સર્વેના સ્વરૂપને યથાર્થપણે લક્ષણે કરીને પૃથક પૃથક જાણવું તેને જ્ઞાન કહેવાય. બોલો, વાસુદેવ મહાત્મ્યમાં આ વાત છે અને એના શ્લોકો ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં પણ કહ્યા છે. એમાં આ બધું લિસ્ટ છે. અહીંથી આ સુધીનું જાણવું એને જ્ઞાન કહેવાય. જેમ છે એમ લક્ષણ સાથે જાણવું થોડું અઘરું છે. એમ કંઈ જ્ઞાન હબ બધાથી થાય એવું છે નહીં. કોઈ પ્રેમી હોય, કોઈ વિશ્વાસી હોય, કોઈક જ એવા બુદ્ધિશાળી હોય કે જે જેમ છે તેમ તેને જાણે, જે જેમ હોય તેમ તેને જાણવું એને જ્ઞાન કહેવાય. એમ હરિગીતામાં ભગવાન સ્વામિનારાયણે ટૂંકું વ્યાખ્યાન માતા ભક્તિ દેવીને સમજાવ્યું. જે જેવું હોય તેને તેવું, જેમ હોય તેમ જાણવું એનું નામ જ્ઞાન. પણ કોને કોને જાણવા? તો આ બધાને જાણવું જોઈએ. જો આમાં કાંઈક પણ અધૂરું હોય તો તકલીફો થાય, ગોટાળાઓ થાય, સમજવામાં મુશ્કેલીઓ થાય. માટે જિજ્ઞાસુઓએ, જ્ઞાનમાં રુચિ ધારનારાઓએ આ બધી વાતને મોટા સદગુરુ પાસેથી બેસી બેસી સત્સંગ કરી કરી, કથા વાર્તા સાંભળી, શાસ્ત્રાભ્યાસ કરી કરીને સમજવું. એમને ઘુઘુઘુ ઘુઘુઘુ જિંદગી ન જીવવી. સાવધાન થઈને ભગવાન પુરુષોત્તમને પાયમાં સારું આ કહ્યું, એ બધું જ જ્ઞાન સમજવું જોઈએ. કહેતા થોડું સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહે યુક્ત એવા જીવનું, એટલે થૂળ શું, સૂક્ષ્મ શું, કારણ શું, ત્રણ દેહ શું, એને ધારનારો જીવ કેવો હોય. પછી વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત એ ત્રણ દેહ યુક્ત જે વિરાટ પુરુષ, કીધા વિરાટ શું, સૂત્રાત્મા શું, અવ્યાકૃત હું, ત્રણ દેહ શું, એને યુક્ત વિરાટ પુરુષ તે શું. તથા પ્રધાન પુરુષ, તથા મૂળ પ્રકૃતિ પુરુષ, તથા મહાકાળ, તથા અક્ષર, તથા પુરુષોત્તમ ભગવાન, એ સર્વના સ્વરૂપને લક્ષણે કરીને પૃથક પૃથક યથાર્થપણે જાણવું એનું નામ જ્ઞાન. સાંદોગ્ય ઉપનિષદમાં એક નાની એવી કથા આવે છે. નારદ મુનિને શોક બહુ થયેલો. હા, પછી ફરતા 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 સનત સુજાત ઋષિ પાસે ગયા, સનકાદિકો પાસે. ને ન્યાજેને કહ્યું કે હું તો શોકસાગરમાં ડૂબી ગયો છું, મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. સમજાણું, શોક બહુ છે. ત્યારે સનત સુજાત ઋષિએ પૂછ્યું કે તમે શું ભણ્યા છો? નારદ મુનિ કે 18 વિદ્યા ભણ્યો છું. હવે 18 વિદ્યાના નામ લે તો આકાશથી પાતાળ સુધીનું કાંઈ બાકી ન રહે, બધું નારદ મુનિ ભણેલા. તોય દુઃખી, ઉદ્વેગ, ઉદાસીનતા. ત્યારે સનકાદિકોએ કહ્યું કે નારદ મુનિ, આપ ભલે આ બધું ભણ્યા, પરંતુ અપરા અને પરા બે પ્રકારની વિદ્યા છે, એ બેયનું જ્ઞાન હોવું જોઈએ. અપરા એટલે વ્યવહારિક અને પરા એટલે આધ્યાત્મિક વિદ્યા. આ બંને વિદ્યાઓ ભણવી જોઈએ. પણ નારદ મુનિને પ
પરાવિદ્યામાં થોડીક ઉણપ રહી ગઈ હતી. શનકાદિકો કે મુનિવર, જેમ રથ છે એ બે પૈડા ઉપર હરખો હાલે, એમ આ બંને વિદ્યાઓ જેને પ્રાપ્ત થઈ હોય એને સંસારનો રથ, સંસારનું ગાડું, આ જગતમાં બધું હરખું હાલે, અને એમાં જો થોડું ઘણું ટૂંકું ઓછું હોય તો તકલીફ થાય. સત્સંગમાં ઘણા માણસને અપરા વિદ્યાનું જ્ઞાન બહુ નથી, કહેતા સાંસારિક વ્યવહારિક જ્ઞાન ઓછું છે, અને ઘણા માણસોને પરા વિદ્યાનું જ્ઞાન કહેતા આધ્યાત્મિક જ્ઞાન ઓછું છે. એટલે એને પોતાને ઉદાસીનતા, દુઃખ, હતાશા, તકલીફો, મુશ્કેલીઓ, બાફણપટ્ટીઓ બધું થયા કરે, વારે વારે થયા કરે અને દુઃખ આવ્યા કરે. પરા વિદ્યા જેને ન હોય એનેય દુઃખ આવે, અપરા વિદ્યા એટલે સંસાર વ્યવહારનું જ્ઞાન ન હોય એનેય દુઃખ આવે. ગોપાલ સ્વામી એવા સાધુ હતા જેને પરા અપરા બંને વિદ્યા સંપૂર્ણ સિદ્ધ હતી. એટલે આધ્યાત્મિક માર્ગમાં તો એ સર્વોત્તમ ઉચ્ચ વડા હતા, એમ વ્યવહારિક માર્ગના પણ સર્વોત્તમ ઉચ્ચ વડા ગોપાલ સ્વામી હતા. એમાં એ ગુણો હતા એટલે તો મહારાજે સર્વને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો ને પળાવવો એમ આધ્યાત્મિક માર્ગમાં સર્વોચ્ચ વડા તરીકે સત્સંગી જીવનમાં થાપ્યા, અને વ્યવહારિક માર્ગમાં પણ ગોપાલ સ્વામીને પૂછીને જ બધા એ કાર્ય કરવા, એમ કહીને વ્યવહારિક માર્ગના પણ સંપ્રદાયના સર્વોચ્ચ વડા ગોપાલ સ્વામીને મહારાજે થાપ્યા. કેમ જે એવા હતા, એમાં બધું હતું. આ જગતમાં ઘણા માણસો ભજન ભક્તિ કરવામાં બહુ મહાન હોય પણ વ્યવહારિક બાબતમાં નિપુણ ન હોય, અને ઘણા માણસો વ્યવહારિક બાબતમાં એટલા બધા કાબેલ ને નિપુણ હોય પણ આધ્યાત્મિકતામાં તો કાંઈ ઠેકાણું ન હોય, હાવ જીરો હોય, તે સમજણ ન હોય, આધ્યાત્મિક જ્ઞાન ન હોય, વ્યવહારિક જ્ઞાન બહુ હોય. પરંતુ જેને આ બંને જ્ઞાન હોય એવા બહુ ઓછા હોય, અને એવા જે હોય તેના દ્વારા લાખો માણસને સમાજ થાય છે. મોટીબાન લાડુબા પણ એવા હતા, બહેનો હતા, પણ આધ્યાત્મિક માર્ગમાં અને વ્યવહાર માર્ગમાં બંને રીતે એ બહેનો હોશિયાર હતા. ગોપાલ સ્વામી એવા હતા, આપણે એને વંદન કરીએ. બાકી કોઈ પ્રેમી હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ વિશ્વાસી હોય, બધું સમજાણું. જોજો આ સત્સંગમાં ઘણા હરિભગત બહુ સારા પગે લાગીએ આપણે, પણ માવા ભગતની જેમ વ્યવહાર આવડે નહીં, માણા ઓળખતા આવડે નહીં, લેતી દેતીની ખબર પડે નહીં, એટલે દુઃખ 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 જ્યાં હોય ત્યાં. વેતરણ જ ફાવે નહીં ને બીજે ત્રીજે હરિભગત બિચારા હારા, પણ હવે ભૂલી જાય ને ખબર પડે નહીં ને કરવાનું રહી જાય, ન કરવાનું કરી નાખે, ક્યાં આશ્રયનો બળ લેવું એ ખબર પડે નહીં, સમજ્યા, દેવું કરીને પાછું આશ્રવ માની આનંદ મારે, એમ ન સમજે કે આજ્ઞા લોપી છે, દેવું ન કરાય એની હવે ઉપાધિ કરીને દેવું કાઢીએ. અમુક અમુકના દેવા જોઈ તો આપણને એમ થાય કે આનું કોઈ દી મટે એમ જ નથી દેવું, તો એ બળમાં જ હોય, અને ઘણા તો ખોટા બળનો દંભ જ કરતા હોય, પાછા મૂંઝાતા હોય ને આપણી પાસે આવીને મોટી બંઠાઈશ મારે, મને કાંઈ મૂંઝવણ નથી એમ, પાછા હાસુ બોલે નહીં. ભગત બહુ સારા પગે લાગ્યા જેવા, પણ વ્યવહારિક જ્ઞાન નહીં હોવાથી બહુ દુઃખી અને મુશ્કેલીવાળા હોય છે. નહીંતર સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હોય, મહારાજની કંઠી હોય, મહારાજની પૂજા કરતો હોય, એ કોઈ દી વ્યવહારિક રીતે કોઈ રીતે દુઃખી હોય જ નહીં. શું કરવા હોય, ભગવાનનો આશ્રિત દુઃખી કેવી રીતે હોય? પણ અજ્ઞાન માણસને દુઃખ પેદા કરે છે, માટે દરેક સત્સંગીઓને મારી વિનંતી છે, આધ્યાત્મિક માર્ગનું અને વ્યવહારિક માર્ગનું બંને જ્ઞાન જોઈએ, પરા અપરા બંને વિદ્યાનું. શનકાદિકોએ નારદને કહ્યું કે પરા વિદ્યામાં તમારે થોડુંક ઓછું છે, એની પૂર્તિ કરો એટલે શોક જતો રહેશે, ઉદ્વેગ જતો રહેશે, ઉદાસીનતા જતી રહેશે. આવી છાંદોગ્ય ઉપનિષદમાં કથા આવે છે. માટે આપણે પણ પહેલો જ જે ધર્મ સર્ગનો ગુણ જ્ઞાન, અને એ જ્ઞાન સર્વ પ્રકારનું જોઈ શીખવું જોઈ. મહારાજે કહ્યું કે દુષ્ટજન સાથે વ્યવહાર ન કરવો. દુષ્ટને ઓળખવો જ જોઈએ કે નહીં? દુષ્ટને ઓળખવાનું જ્ઞાન તો હોવું જોઈએ ને, ત્યારે આપણે એ આજ્ઞા પાળી શકશું.
દુષ્ટ સાથે વ્યવહાર ન કરવો મહારાજે લખી નાખ્યું, પણ આપણે દુષ્ટને ઓળખીએ જ નહીં તો તો ભૂલમાં એની સાથે વ્યવહાર કરવાના જ સજ્જન માનીને કે નહીં, તો દુષ્ટને ઓળખવાની એ બુદ્ધિ તો જોઈ નથી ઘણાને. બોલો, અમુક માણસો એવા લૂચા છે તે ઓળખાતા નથી, કપટીને દંભી, અને સત્સંગમાં પાછા હોય દોડાદોડી કરતા હોય ને સેવા કરે ને આ કરે ને તે કરે ને પછી ભક્તોનો સત્સંગીનો બીજા ત્રીજાનો ઉપયોગ કરે ને છેતરે, એવી તકલીફો ઊભી કરે. અને ભગવાન સ્વામિનારાયણ ઘણીક વાર આપણને સંકેત કરતા હોય છે, વ્યક્તિ ઓળખાવતા હોય છે, તો પણ આપણે લોભથી કાં મોટાઈ પાયમાને માટે વટ રાખ્યા હારવું, અને કાં તો કોક સ્વાર્થ બુદ્ધિથી તેની માયાજાળમાં વાતમાં આવીને દુઃખી થઈએ છીએ. માટે વ્યવહારિક જ્ઞાન પણ શીખવું જોઈએ અને આધ્યાત્મિક જ્ઞાન પણ શીખવું જોઈએ, એમ પહેલાં જ ધર્મ સર્ગના ગુણનું વિવરણ કર્યું. વાલા ભક્તો, હવે બીજા ગુણો આપણે કાલે વિવરણમાં લેશું, આજે અહીંયા કથાને વિરામ આપું છું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હો સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હો સ્વામી સ્વામી મહારાજની.